છે પ્રાથમિક વિભાગ ધોરણ 1-2 પાયાના તબક્કા, વિષય છે પરંપરાગત ભારતીય રમકડા, કેટેગરી છે પ્રવર્તમાન દેશી રમકડા, જેમાં અમે માટીના રમકડા અને કાગળના રમકડા બનાવેલા છે. આ રમકડા બનાવવાનો મારો હેતુ છે કે બાળકો ફળ શાકભાજી અને પક્ષીના ગમ અને આકારથી વાક્ય થાય અને બાળકોમાં સર્જન શક્તિ વિકસે અને કલ્પના શક્તિનો વિકાસ થાય એ માટે મેં આ રમકડા બનાવેલા છે. હવે મેં આ માટીમાંથી આ બળદગાડું, પછી આ હથોડી, ગાજર, રીંગણ, ભીંડા, બટેટા, ટમેટા વગેરે જેવા શાકભાજી બનાવેલા છે, જેમાં તેના જેવો જ આબેહૂબ રંગ પણ કરેલો છે. આ ઉપરાંત મણકાની માળા બનાવેલી છે અને ફળમાં અનાનસ, સીતાફળ, કેળું, સ્ટ્રોબેરી, કેરી વગેરે જેવા રમકડા બનાવેલા છે, જે રમકડા જોઈને બાળકોને ખૂબ આનંદ આવે છે. અમે બધાએ સાથે મળી અને આ રમકડા બનાવેલા છે, જે માટીના રમકડા બનાવવામાં બાળકોને ખૂબ મજા આવે છે. કારણ કે બાળકો જો આમ રમકડા જોતા હોય ને રમતા હોય તૈયાર લીધેલા, તો એમાં એટલી બધી મજા ના આવે કે જેટલી પોતે બનાવેલું રમકડું પોતે રમતો હોય તો એને જોવાની અને રમવાની મજા આવે છે. આ ઉપરાંત અમે કાગળમાંથી પણ વિવિધ રમકડા બનાવેલા છે. આપણે જાણીએ છીએ કે જાપાનના કાગળના રમકડા છે એ ખૂબ વખણાય છે. તેમાંથી પ્રેરણા લઈ અને અમે કાગળમાંથી અને ફૂટામાંથી વિવિધ રમકડા બનાવેલા છે. અને આ તમે જોઈ શકો છો કે આ હાથી, સાપ, આ ઈયળ, પછી બતક, આ દેડકું, પછી બિલાડી, કૂકડો, સસલું, માછલી વગેરે જેવા ઘણા બધા રમકડા બાળકોએ બનાવેલા છે. આ ઉપરાંત ફૂલદાની બનાવેલી છે, પછી માછલી, પછી આ ભમરડો પણ કાગળમાંથી બનાવેલો છે, પછી આ વરસાદી ઈયળો બાળકોએ સરસ મજાની બનાવેલી છે, પછી ઘડિયાળ, પતંગિયું, ચકલી, આ કપ વગેરે જેવા રમકડા બાળકોએ બનાવેલા છે. અને બાળકોને આ રમકડા બનાવવામાં ખૂબ જ મજા આવી અને અમને સૌને પણ આ રમકડા મેળામાં ખૂબ મજા આવી. આભાર. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.